गुड मॉर्निंग। धोरण 9 आपणे व्याकरणना एकम જોઈ ગયા છે। હવે આપણે ધાતુ અને પ્રત્યયમાં છેલ્લે હતા। ધાતુ અને પ્રત્યયની અંદર પણ આપણે ક્રિયા પ્રક્રિયા અને સ્થિતિને શીખી ગયા હતા। હવે આપણે કાળમાં આવ્યા છીએ। કાળની વાત કરી તો વર્તમાન કાળ, ભવિષ્ય કાળ અને ભૂતકાળ, ત્રણ કાળ જેને તમે ઓળખો છો। ત્રણેય કાળનું વિસ્તૃત વર્ણન પણ તમને ખબર છે, જેમ કે તમને ખ્યાલ હશે કે વર્તમાન કાળ એટલે કે હાલની પરિસ્થિતિ, હાલના સમયમાં આપણે જે પ્રક્રિયાઓ કરી છે તેને વર્તમાન કાળ કહેવામાં આવે છે। ત્યાર પછી ભૂતકાળ, જ્યાં આપણે વીતી ગયેલા સમયમાં કોઈ ઘટનાઓ બની ગઈ હોય અને એને આપણે યાદ કરી એને આપણે ભૂતકાળ કહીએ છીએ। જ્યારે ભવિષ્યકાળ એટલે કે આપણે ભવિષ્યકાળની અંદર પણ ખબર છે કે જે સમય છે એને અનુરૂપ આપણે ભવિષ્યમાં જે ઘટનાઓ બનવાની છે તેને ભવિષ્યકાળ કહી છે। તો ભવિષ્યકાળની વાત આપણે આગળ લઈ જવાની હતી। વર્તમાન કાળ આપણે જોઈ ગયા હતા વ્યાકરણની અંદર। વર્તમાન કાળમાં તમે જોયું કે ભાઈ વર્તમાન કાળ એકવચન અને બહુવચન તરીકે હોય છે। વર્તમાન કાળના ત્રણ પુરુષ હોય છે, પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ। જ્યારે એના પ્રત્યય છે પ્રથમ પુરુષનો ઉ, બીજા પુરુષનો એ અને ત્રીજા પુરુષનો પણ એ। પ્રથમ પુરુષ એકવચનના પ્રત્યય છે વર્તમાન કાળ। જ્યારે પ્રથમ પુરુષ બહુવચનમાં, પ્રથમ પુરુષ બહુવચનમાં ઈએ, બીજો પુરુષમાં ઓ અને ત્રીજા પુરુષમાં એ। હવે વર્તમાન કાળ તમારી સામે સ્પષ્ટ થઈ ગયો છે। મેં તમને અગાઉના લેક્ચરમાં કોષ્ટક સહિત કરાવ્યો હતો। હવે કેટલાક નીચે વર્તમાન કાળના વાક્ય છે જેને આપણે ફેરવવાના છે। એમાં કાવ્ય પંક્તિ પણ છે, પણ આપણું ધ્યાન કાળ બદલવા ઉપર જ રાખવાનું છે, એટલે આપણને તરત ખ્યાલ આવી જશે। એટલે નીચે જે કાળ હશે એ ક્રિયાપદની નીચે અંડરલાઇન કરવામાં આવી હશે। તો અમુક વાક્યોને આપણે વર્તમાન કાળમાં ફેરવી છીએ। પહેલું જ વાક્ય છે, સમુદ્ર ભણી ઉપડિયા કમરને કસી રંગથી, અંટક મર જીવ્યા ડગ ભરંત ઉત્સાહના। આમાં ઉપડિયા, કસી અને ભરંત આ ત્રણ ઉપર રેખાઓ છે અંડરલાઇન, એને આપણે કાળમાં ફેરવવી છે। તો ઉપરના કોષ્ટક પ્રમાણે, આપણે ઉપરની કૃતિ પ્રમાણે જોઈ તો સમુદ્ર ભણી ઉપડિયા એની જગ્યાએ થશે ઉપડે છે, કમર કસી નહીં કસે છે, રંગથી અંટક મરજીવ્યા ડગ ભરંતને ડગ ભરે છે ઉત્સાહના। બીજું વાક્ય, એણે બબ્બે તે કુળ ઉજાડ્યા, આમાં ઉજાડ્યા છે તો એનું થશે એ બબ્બે તે કુળને ઉજાડે છે। ત્રીજું વાક્ય, આજ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી, આજ વાત અસમના શંકરદેવ અને માધવદેવ પણ કહે છે।
चौथो वाक्य, मार्कंडी मने सक्करिया पण आपती अने अमृत जेवू पाणी पण पाती। आनु थासे आपती अने पाती, आ बेना आपणे काळमां बदलावाना छे। तो मार्कंडी मने सक्करिया पण आपे छे अने अमृत जेवू पाणी पण पाय छे। पांचमू काव्य पंक्ति छे, हठिया न लव तोय साहसिक सर्व कूदी पड़िया अगाध जड़मा प्रवेश किदकाळ ने गहिय रे। आमा हठिया ने बदलावानो छे, आप पड़िया ने बदलावानो छे काळमा अने किदने। तो हठियानो थासे, हठे छे न लव तोय साहसिक सर्व कूदी पड़े छे, या होय एनू ए थई जाशे। अगाध जड़मा प्रवेश कीधे नहीं करे छे कारणे गहरे। हवे आपणे भविष्यकाळने जोवानो छे। प्रत्यय खास वर्तमानना याद राखवाना छे। वर्तमान काळ प्रथम पुरुष एक वचन उ, वर्तमान काळ द्वितीय पुरुष एक वचन ए, वर्तमान काळ तृतीय पुरुष एक वचन ए, वर्तमान काळ प्रथम पुरुष बहुवचन ई ए, वर्तमान काळ बीजो पुरुष बहुवचन ओ, वर्तमान काळ ત્રીજો પુરુષ બહુવચન એ, ઈએ ઓ એ આ બહુવચનના પ્રત્યય છે, ઉ એ એ આ એકવચનના પ્રત્યય છે। હવે આપણે આગળ વધશું ભવિષ્યકાળમાં। તો ભવિષ્યકાળની વાત કરી તો મને શિક્ષક થવું બહુ ગમે। જો હું શિક્ષક થઈશ તો હું ખૂબ કામ કરીશ। મારી શાળાના બાળકોને મજા પડે તેવી રીતે ખાલી જગ્યા કૌંસમાં ભણાવ પછી વું, એટલે તમને ખબર પડે અને કાળમાં બદલાવ, તમને રસ પડે, તેમનું જ્ઞાન વધે તેવી વિવિધ પ્રવૃત્તિ ખાલી જગ્યા કૌંસમાં કરાવવું। કરાવ ડેશ વુ એટલે ભણાવ, ડેશ વુ હોય તો ભણાવીશ, કરાવ ડેશ વુ હોય તો કરાવીશ। મારા વિદ્યાર્થીઓ સ્વચ્છતા જાળવશે, તેઓ વૃક્ષ અને પર્યાવરણને ખાલી જગ્યા સાચવ કૌંસમાં ડેશ વુ એટલે સાચવી સાચવશે। અમે સાથે પ્રવાસે ખાલી જગ્યા જ ડેશ વુ એટલે જઈશે અથવા તો જઈશું, બધું ખાલી જગ્યા જો ડેશ વુ એટલે કે જોઈશું, નવું નવું ખાલી જગ્યા કૌંસમાં શીખ ડેશ વુ એટલે શીખીશું। હું મારા બીજા શિક્ષક મિત્રો અને મારા વિદ્યાર્થી અમે સહુ સાથે મળી સ્વસ્થ સમાજ ખાલી જગ્યા ઘડ પ્લસ વુ એટલે કે ઘડીશું, ઈસુ આમાં બને છે। તો આ પેરેગ્રાફ એવી રીતે થશે, મને શિક્ષક થવું બહુ ગમે છે, જો હું શિક્ષક થઈશ તો હું ખૂબ જ કામ કરીશ અને મારી શાળાના બાળકોને મજા પડે તેવી રીતે ભણાવ ડેશ વુનું થશે ભણાવીશ, તેમને રસ પડે, તેમનું જ્ઞાન વધે તેવી વિવિધ પ્રવૃત્તિ કરાવ પ્લસ વુ એનું કરાવીશ। મારા વિદ્યાર્થીઓ સ્વચ્છતા જાળવશે, તેઓ વૃક્ષો અને પર્યાવરણને સાચવ ડેશ વુ એટલે કે સાચવશે। અમે સાથે પ્રવાસે જો ડેશ વુ એટલે કે જઈશું, બધું જોઈશું, નવું નવું શીખીશું। હું મારા બીજા શિક્ષક મિત્રો અને મારા વિદ્યાર્થીઓ અમે સહુ સાથે મળી સ્વસ્થ સમાજ ઘડ ડેશ વુ એટલે કે ઘડીશું।
હવે આમાં તમે ક્યાં ક્યાં પ્રત્યય લગાવ્યા એ આ કાળમાં ખબર પડશે. શેમાં? ભવિષ્ય કાળમાં. ભવિષ્યકાળ એકવચન, ભવિષ્યકાળ બહુવચન. ભવિષ્યકાળ એકવચન પ્રથમ પુરુષ, ભવિષ્યકાળ એકવચન દ્વિતીય પુરુષ, ભવિષ્યકાળ એકવચન તૃતીય પુરુષ. ભવિષ્યકાળ બહુવચન પ્રથમ પુરુષ, ભવિષ્યકાળ બહુવચન બીજો પુરુષ, ભવિષ્યકાળ બહુવચન ત્રીજો પુરુષ. એના પ્રત્યયો આપણે જોશું. તો ભવિષ્યકાળ એકવચન પ્રથમ પુરુષનો પ્રત્યય છે ઈસ. ભવિષ્યકાળ એકવચન બીજો પુરુષનો પ્રત્યય પણ છે ઈસ. ભવિષ્યકાળ એકવચન ત્રીજા પુરુષનો પ્રત્યય છે સે. હું, તું અને તે આવું બની શકે. હવે ઈસ, ઈસ અને સે આ ત્રણ પ્રત્યય યાદ રાખવા. એમાં તમે લખ ધાતુ મૂકો તો શું થશે? ભવિષ્યકાળ પ્રથમ પુરુષ એકવચન લખીશ. ભવિષ્યકાળ દ્વિતીય પુરુષ એકવચન લખીશ. ભવિષ્યકાળ તૃતીય પુરુષ એકવચન એનું થશે લખશે. હવે દોઢ ધાતુ મૂકો તો ભવિષ્યકાળ એકવચન પ્રથમ પુરુષ દોડીશ. ભવિષ્યકાળ એકવચન બીજો પુરુષ દોડીશ. કેમ કે બેમાં ઈશ છે એટલે લખ અને દોડ ધાતુ મૂકી છે. જ્યારે ઓમાં ઉ એ એ હતું અને એકવચનમાં હું, તું, તે આ યાદ રાખવાનું. જ્યારે ભવિષ્યકાળ એકવચન ત્રીજો પુરુષ સે એમાં થશે દોડશે. દોડીશ, દોડીશ, દોડશે. લખીશ, લખીશ, લખશે. કેમ કે પ્રથમ પુરુષ ઈશ, દ્વિતીય પુરુષ ઈશ અને તૃતીય પુરુષ છે. આ ભવિષ્યકાળ એકવચનના પ્રત્યય છે એટલે એ પ્રત્યય વાહે લાગે તો લખ ધાતુ હોય કે દોડ ધાતુ હોય તો દોડીશ, દોડીશ, દોડશે. લખ હોય તો લખીશ, લખીશ, લખશે. હવે ભવિષ્યકાળ બહુવચનના પ્રત્યય આપણે જોઈ તો એમાં અમે, તમે અને તેઓ આ બહુવચન કહેવાય. એના પ્રત્યય છે ઈસુ, સો, સે. પ્રથમ પુરુષ ઈસુ, દ્વિતીય પુરુષ સો, તૃતીય પુરુષ સે. તો એમાં આપણે લખ ધાતુ લગાડી તો ભવિષ્યકાળ બહુવચન પ્રથમ પુરુષ લખ ધાતુ લખીશું. કેમ કે ઈસુ પ્રત્યય છે. ભવિષ્યકાળ બહુવચન દ્વિતીય પુરુષ એટલે કે બીજો પુરુષ સો ધાતુ તો સોરી લખ ધાતુ લખશો. એવી જ રીતે ભવિષ્યકાળ બહુવચન ત્રીજો પુરુષ સે, સે પ્રત્યે લખ ધાતુ એટલે લખશે. ઈસુ, સો અને સે લખ ધાતુ લાગે તો લખીશું, લખશો, લખશે. આવું થશે અમે, તમે, તેઓ આ બહુવચન. દોઢ ધાતુ લગાડી તો ભવિષ્યકાળ બહુવચન પ્રથમ પુરુષ દોડીશું. ભવિષ્યકાળ બહુવચન બીજો પુરુષ દોડશો. ભવિષ્યકાળ બહુવચન ત્રીજો પુરુષ દોડશે. કેમ કે બહુવચનની અંદર શું આવે છે? ઈસુ, સો, સે. બેમાં આગળ લખ અને દોડ ધાતુ લગાડો તો શું થઈ જશે? દોડીશું, દોડશો, દોડશે, લખીશું, લખશો, લખશે. આ હતો ભવિષ્યકાળ. આગળ આપણે વધી તો આમાં પણ નીચે અમુક વાક્યના ભવિષ્યકાળમાં ફેરવવાના છે. એમાં પણ કાવ્ય પંક્તિ હશે. ધ્યાન રાખજો, ઉપરનું કોષ્ટક યાદ રાખવાનું અને જે ક્રિયાપદ નીચે અંડરલાઇન દોરેલી છે એમાંથી આપણે એને શોધી કાઢવાના છે. તમને આ તમારી ગુજરાતી ચોપડીની અંદર જોવા મળી જશે અને એની અંદર તમે જોશો એટલે તમને વાક્ય સહિત સમજવા પણ મળશે. પછી તમને હું કેટલી ધાતુ છે
ધાતુના કઈ કઈ પ્રત્યય લાગે એ પણ શીખડાવીશ. હાલ આપણે ભવિષ્યકાળ. માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠો છું? માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠો છું? જ્યારે જ્યારે ગામડે જાઉં, આમાં તમે કાંઠે એને બનાવી શકો છો. સોરી, બેઠો ભવિષ્યકાળ બહુવચન બનશે. જ્યારે જ્યારે ગામડે જાઉં છું ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી, આમાં ક્રિયાપદ થશે રહેતો. કામ કરે એ જીતે રે માલમ, આની અંદર થશે જીતે. આ ભવિષ્યકાળ બહુવચન થશે. ડરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં ભલા, આમાં થશે પ્રિયજનો. બીજી પંક્તિમાં વેડફો, આ ભવિષ્યકાળના વાક્ય છે. એની આયુ ધારા હજી વહે છે. હવે પંક્તિમાં આ વાક્ય આમ ભવિષ્યકાળમાં લખી શક્યા, પણ છતાંય હું તમને શીખડાવીશ. જેમાં આપણે પહેલું વાક્ય હતું કે માર્કંડીને કાંઠે કેટલી વાર બેઠો છું, એનું એવી રીતે થશે માર્કંડીને કાંઠે કેટલી વાર બેસીશ ઈશ. બીજું વાક્ય હતું, જ્યારે જ્યારે ગામડે જાઉં છું ત્યારે ત્યારે માર્કંડીને મળ્યા વગર રહેતો નથી. તો જ્યારે જ્યારે ગામડે જાઉં છું ને જઈશ, ત્યારે ત્યારે માર્કંડીને મળ્યા વગર રહીશ નહીં, રહેતોની જગ્યાએ રહીશ નહીં. કામ કરે એ જીતે રે માલમ, એ ત્રીજાનું એવી રીતે થશે કામ કરશે એ જીતશે રે માલમ. ત્યાર પછી ચોથું, ડરિયા પ્રિયજનો બધા સજલ નેત્ર આડા ફર્યા, શિખામણ દીધી વૃથા જીવન વેડફો કાં. ડરિયા એનું ડરશે પ્રિયજનો, બધા સજલ નેત્ર આડા ફર્યા ને ફરશે, શિખામણ દેશે વૃથા જીવન વેડફો કાં ભલા. શિખામણ દીધી એનું દે છે, કેમ કે ઈસે લાગે છે. પાંચમું, એની આયુ ધારા હજી વહે છે. એની આયુ ધારા હજી વહેશે. હવે નીચેનો પેરેગ્રાફ વાંચીને આપણે ભૂતકાળ કરવાનો છે. બે કાળ આપણે જોઈ ગયા, વર્તમાન કાળ અને ભવિષ્ય કાળ. મિત્રો, તમારે હોમવર્કમાં સરસ એક કોષ્ટક બનાવવાનું છે. કોષ્ટક કંઈક આવી રીતે હશે. વર્તમાન કાળ લખવાનો છે, વર્તમાન કાળ એક વચન, જેમાં નીચે ત્રણ ખાના કરવાના, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. પછી એના પ્રત્યય લખવાના છે. અને આ બાજુ વર્તમાન કાળ બહુવચન, પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, એ સાઈડ એના પ્રત્યય લખવાના છે. ધાતુ બધે તમે લખ અને દોડ પણ લગાડી શકશો. પ્લસ મેં તમને આ વાક્ય જે કાળમાં ફેરવ્યા છે એ વાક્યો તમારે હોમવર્કમાં કરીને ઉપર સ્કૂલે બતાવવાના રહેશે. અહીંથી લેક્ચર આપણે પૂરો કરી છીએ, કેમ કે ત્રીજો કાળ આપણાથી આગળ થશે ને, એટલે ત્રીજા કાળના લેક્ચરને ધ્યાનમાં લઈ આવનારા લેક્ચરમાં આપણે ભૂતકાળને શીખશું. આજ આપણે વર્તમાન કાળના ઉદાહરણ અને ભવિષ્યકાળ આખો જોઈ ગયા છે. ખાસ પ્રત્યય યાદ રાખો એટલે તમારા માટે આ કાળ કાંઈ અઘરા નથી. ક્રિયાપદના રૂપમાં પ્રત્યય ધાતુની પાછળ લગાડીને ફક્ત એને બદલાવાના હોય છે. પછી તો તમે જો પ્રત્યય ભૂલી જશો તો તમારું વાક્ય ખોટું પડી શકે. પ્રત્યયમાં પણ એકવચન અને બહુવચનના ક્યાં ક્યાં પ્રત્યયો છે એના ઉપર ખાસ જોવું
હવે અહીંથી આપણે અહીંયા લેક્ચર પૂરો કરીએ છીએ. અસ્તુ.